अमदावादनी वात करीए तो अमदावादमां विवेकानंद नगरमां श्वानो आतंक जोवा मळी रह्यो छे। हाथीजण पासे आवेला विवेकानंद नगरमां अत्यारे श्वानना आतंकथी लोको भयभीत बन्या छे। तो 7 वर्षनी बाळकी पर श्वाने हुमलो कर्यो छे। सेक्टर 4 रहेती बाळकी पर श्वाने हुमलो कर्यो होवानी विगतो अत्यारे प्रकाशमां आवे छे। तेरे सारवार अर्थे बाळकीने LG होस्पिटल खाते खसेडवामां आवे छे। तो विवेकानंद नगर नो आ बनाव सामे आव्यो छे, ज्यां 7 वर्षनी बाळकी पर श्वाने हुमलो कर्यो। बाळकी गंभीर रीते इजाग्रस्त थई गई छे। बाळकीने सारवार अर्थे होस्पिटलमां खसेडवामां आवे छे। तो श्वानो आतंक दिवसे ने दिवसे वधी रह्यो छे, जेना कारणे स्थानिकोमां ભયનો માહોલ વ્યાપેલો જોવા મળ્યો છે। તો સેક્ટર 4માં રહેતી બાળકી પર શ્વાને હુમલો કર્યો છે। બાળકીને અત્યારે સારવાર અર્થે LG હોસ્પિટલમાં ખસેડાઈ હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવે છે। અમદાવાદનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, હાથીજણ પાસે આવેલા વિવેકાનંદ નગરમાં 7 વર્ષની બાળકી પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। શ્વાનનો આતંક વિવેકાનંદ નગરમાં જોવા મળી રહ્યો છે, ત્યારે અત્યારે બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે। તો શ્વાનનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે। લોકો અત્યારે શ્વાનના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે। લોકોમાં ભયનો માહોલ વ્યાપેલો જોવા મળી રહ્યો છે। સારવાર અર્થે અત્યારે બાળકીને LG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે। તો આથીજણ પાસેના વિવેકાનંદ નગરનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં 7 વર્ષની બાળકી પર શ્વાને હુમલો કર્યો। બાળકીને ઈજા પહોંચાડી છે, તેથી બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા જોડાઈ ગયા છે। જી મેહુલ, વિવેકાનંદ નગરમાં 7 વર્ષની બાળકી પર શ્વાને હુમલો કર્યો છે અને અત્યારે આ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, શું છે આ સમગ્ર મામલો? એ પ્રમાણે અમદાવાદની અંદર પહેલામાં શ્વાનનો આતંક હતો, ત્યારે આતંકણ વિસ્તારની અંદર ફરી વખત શ્વાનનો આતંક શરૂ થયો છે। છેલ્લા 1 મહિનાની અંદર 3-4 લોકોને જે શ્વાન છે તેને ટાર્ગેટ બનાવ્યા છે, અને સાથે સાથે જ જે આ જે શ્વાન છે તેના લીધે એક નાની બાળકી છે તેને બચકું ભરવાની જે ઘટના છે સામે આવી છે, અને આ જે શ્વાન જે છે તેના લીધે બાળકીને હાલ આજે ઈજાગ્રસ્ત હતા LG હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। પરંતુ આ જે શ્વાન છે તેને હજી પકડવાની કામગીરી છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે। શ્રી મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। છેલ્લા 1 મહિનાથી આ પ્રકારનો શ્વાનનો આતંક આ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે, ત્યારે અત્યારે એક 7 વર્ષની બાળકી પર શ્વાને હુમલો કર્યો અને બાળકીને ઈજા પહોંચાડવામાં આવે છે, જેના કારણે બાળકીને સારવાર અર્થે LG હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી।